કૃષ્ણ જન્મોત્સવને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે તંત્ર દ્વારા પણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ પ્રશાસન, મંદિર પ્રશાસન સાથે મળીને દ્વારકા આવતા ભક્તોને કોઈ અગવડતા ન પડે તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરાઈ છે. દ્વારકા જિલ્લા કલેક્ટર જીટી પંડ્યા દ્વારા વ્યવસ્થાઓ વિશે પત્રકારોને માહિતી આપવામાં આવી હતી. સાથે જિલ્લા વહીવટીતંત્ર અને કલ્ચરલ વિભાગ દ્વારા દ્વારકા ઉત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ 2024 માણવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો. લોકોનું મેરામણ, લોકોની જે આસ્થા, લોકોની જે ભક્તિ શ્રદ્ધા એટલી હદે પાગલ કરે છે અહીંયા દ્વારકા આવવા માટે. લોકોને ચાલીને પણ આવે છે અને કમસે કમ મારા અંદાજે 5-7 લાખ માણસો આ જન્મદિવસના સમયમાં દ્વારકાધીશના અનેરા દર્શન કરે છે અને દ્વારકાધીશને અહીંયા નિહાળીને પોતાને ધન્યતા અનુભવે છે. તે વર્ષે અમારા દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમીનો ઉજવણી થશે, સાથે સાથે સુદર્શન બ્રિજના લોકાર્પણ પછી પહેલો જન્માષ્ટમી છે. તો અમારી ગણતરી છે કે બેટ દ્વારકામાં પણ ભીડ વધી શકે છે. એના હિસાબથી બંને જગ્યાએ મળીને અમને કુલ 8 ડીવાયએસપી, 90 જેટલા PIPSI અને 1800 જેટલા પોલીસ અને અધર જે હોમગાર્ડ યાડી છે એની બંદોબસ્ત ગોઠવી દીધા છે. ડ્રોન ટીમ પણ છે જે મંદિરના આસપાસના વિસ્તારો પર નજર રાખવા માટે કામ કાર્યવાહી કરશે.